નમસ્કાર નીટ પ્રશિક્ષણના વર્ગમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતના નીટની પરીક્ષા એપ્લાય કરતા હોય તેવા વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો આપ સૌને આજના મારા આ ટોપિક કેમેસ્ટ્રીમાં પી બ્લોક પી વિભાગના તત્વો એના વિશે આપણે વાત કરીશું આવર્ત કોષ્ટકના અંદર સમૂહ તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર કુલ છ સમૂહો જેમની લાક્ષણિક ઇલેક્ટ્રોન રચના Ns2, Np1 એનપી વનથી લઈને એનએસ ટુ એનપી સિક્સ બીજા અર્થમાં કહીએ તો પી કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન ગોઠવાય સમૂહ તેરના અંદર એનએસ ટુ એનપી વન સમૂહ ચૌદ કાર્બન સમૂહ એનએસ ટુ સમૂહ પંદર નાઇટ્રોજન સમૂહ એન એસ ટુ એનપી થ્રી સમૂહ સોળ ઓક્સિજન સમૂહ એનએસ ટુ એનપી ફોર સમૂહ સત્તર હેલોજન સમૂહ એન એચ ટુ એનપી ફાઈ સમૂહ અઢાર એનએસ ટુ એનપી સિક્સ બોરોન સમૂહ કાર્બન સમૂહ નાઇટ્રોજન સમૂહ ઓક્સિજન એટલે કે ચાલકોજન સમૂહ હેલોજન સમૂહ અને નિષ્ક્રિય સમૂહ દરેક સમૂહમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ગોઠવાયેલો છે એટલે સમૂહ તેર બોરોન એલ્યુમિનિયમ કેલિયમ ઇન્ડિયમ થેલિયમ સમૂહ ચૌદ

આર્ગોન ક્રિપ્ટોન સેનોન અને રેડોન છ સમૂહના દરેક સમૂહના પાંચ પાંચ તત્વો કુલ ત્રીસ તત્વો એમાંના પણ છેલ્લા જે તત્વો છે પોલોનિયમ એસ્ટેટિન રેડોન સિવાયના દરેક તત્વોનો આપણે અભ્યાસ કરીએ છીએ સામાન્ય રીતે આવર્ત કોષ્ટકનો જે અભ્યાસ જે છે એસ બ્લોક પી બ્લોક ડી બ્લોક અને એફ બ્લોક એટલે કે એસ વિભાગના તત્વો પી વિભાગના તત્વો ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો એમ ચાર પ્રકારે આધુનિક આવર્ત કોષ્ટકના તત્વોનું આપણે વર્ગીકરણ ભણવાનું હોય છે જે પેકિંગ અત્યારે આપણે પી બ્લોક પી વિભાગના તત્વોની વાત કરીએ તો સાથે સાથે જે સામાન્ય ગુણધર્મો જે છે એ એસ વિભાગના અને પી વિભાગના બંને આપણે સાથે લઈ લેશું કે જેથી એક જ પ્રકારના સામાન્ય લાક્ષણિકતા કે ગુણધર્મો ધરાવતા હોય એ આવર્ત કોષ્ટકના સમૂહના સંદર્ભમાં હોય જેમ કે एस विभाग तत्व तो, समूह एक और समूह बे संपूर्णपणे समूह एक लिथियम सोडियम पोटेशियम रूबीडियम सीजियम तरफ जता जाइए समूह बे त्यागर आग पेरेलियम मेग्नेशियम कैल्शियम स्टोनशियम बेरियम तरफ जता जाइए के समूह पंदर नाइट्रोजन फॉस्फरस आर्सेनिक एंटीमनी बिस्मत तरफ जता जाइए તેમ તેમ જે સમૂહના ગુણધર્મો જે છે જેને આપણે આવર્તનીય ગુણધર્મો તરીકે લઈએ છીએ એ દરેક સમૂહ માટે એ સમૂહ એક હોય કે સમૂહ બે હોય કે સમૂહ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર સુધીના હોય તો આપણે જનરલી સામાન્ય તેના ગુણધર્મોની લાક્ષણિકતા એક સાથે જ આપણે અભ્યાસ કરી લઈએ અને ત્યારબાદ કેવા કેવા પ્રશ્નો એમાંથી પૂછાય એ પણ આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે એ વિભાગના બે સમૂહો એક અને બે એટલે કે કુલ છ અને છ બાર તત્વો પી વિભાગના ત્રીસ તત્વો કુલ બાર વત્તા ત્રીસ બેતાલીસ તત્વો એમાંના જે રેડિયો એક્ટિવ તત્વોને આપણે બાદ કરીએ તો બાકીના બધા જ તત્વો તેમની વિશિષ્ટ લાક્ષણિકતાઓ તેમના આવર્તનીય ગુણધર્મો તેમની રાસાયણિક પ્રક્રિયાઓ તેમના સંયોજનો એ સંયોજનોના ઉપયોગો એટલે એકદમ બહુ જ વિશાળ ફલક ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે તૈયારી કરવી પડે કારણ કે લગભગ બેતાલીસ તત્વોમાંથી રેડિયો એક્ટિવ ચાર તત્વોને આપણે બાદ કરીએ તો આડત્રીસ જેટલા તત્વો અને તેના સંયોજનો તેની સમૂહની લાક્ષણિકતા તેના આવર્તની લાક્ષણિકતાનો અભ્યાસ કરવા માટે ખૂબ સમય જોઈએ નિરંતર લાંબા સમય સુધી નિયમિત તમે જો તૈયારી કરતા હો તો પી બ્લોકના આ તત્વો અને તેના પ્રશ્નો જે નીટમાં આપણને પૂછે છે એનો તમે જવાબ આપી શકો કારણ કે ખૂબ જ વિશિષ્ટતાઓથી ભરેલું આ રસાયણ વિજ્ઞાન છે એ ખૂબ જ વિશિષ્ટતાઓ એટલે એસ વિભાગના તત્વો પી વિભાગના તત્વો દરેકના સમૂહમાં આવતા તત્વોની અલગ અલગ પ્રકારની લાક્ષણિકતાઓ તેના સંયોજનો એ સંયોજનોના ઉપયોગો તેની રાસાયણિક પ્રક્રિયાઓ ખૂબ જ વિશાળ લાંબી રેન્જ છે અને દરેક પાના ઉપર દરેક લીટીઓમાં વિશિષ્ટતાઓ રહેલી છે અને એ વિશિષ્ટતાઓ અનેક પ્રશ્નો અવારનવાર કર્યા કરો તો તો જ તમે તેના ઉકેલ તરફ આપણે જઈ શકીએ અને પૂરા માર્ક મેળવી શકીએ તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ સામાન્ય ગુણધર્મો પરથી પી વિભાગના તત્વો સામાન્ય લાક્ષણિકતાઓની આપણે વાત કરી રહ્યા છીએ સામાન્ય લાક્ષણિકતાઓમાંનું પહેલું દાખલા તરીકે પરમાણવીય અને આયનીય ત્રિજ્યા વ્યાખ્યાઓમાં આપણે નહીં પડતા પરમાણુય ત્રિજ્યા કોઈ પણ સમૂહ માટે કે કોઈ પણ આવર્ત માટે એની લાક્ષણિકતા કોમન છે જેમ કે પરમાણુ ક્રમાંક વધતા જાય તેમ તેમ એક જ સમૂહમાં પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધે છે પરમાણુય ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યા વિદ્યાર્થી મિત્રો આ તબક્કે વ્યાખ્યા તો આપ જાણો જ છો તમને બધાને વ્યાખ્યાની ખબર છે એટલે એમાં હું નહીં પડું માત્ર આપણે એટલું જાણીએ છીએ કે આ કોમન લાક્ષણિકતા છે કે સમૂહ એક હોય કે સમૂહ બે હોય કે સમૂહ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર હોય તો ઉપરથી નીચે કોઈ પણ એક જ સમૂહમાં જઈએ તેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે અને તેની પરમાણ્ય ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યા વધે છે હા આયનીય ત્રિજ્યામાં આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે समूह एक हो तो संयोजकता के आती प्लस वन तरीके समूह बे हो तो प्लस टू तरीके ए समूह तेर हो तो प्लस थ्री तरीके चौदह हो तो प्लस फोर पंदर सोल सत्तर थी माइनस थ्री प्लस फाइव प्लस थ्री वगैरह थी शके આ બધી જ પરિસ્થિતિમાં આપણે એ વાત ધ્યાનમાં લેવાની છે કે કોઈ પણ સમૂહ માટે પરમાણુ ક્રમાંક જેમ જેમ વધતા જાય તેમ તે જ સમૂહમાં આવેલા ક્રમસ તત્વોની પરમાણુ ત્રિજ્યા કે તેની આયન્ય ત્રિજ્યા વધે છે હવે જ્યારે પરમાણુનું કદ વધે ત્યારે ઘણા બધા ગુણધર્મો બદલાતા જતા હોય છે જેમ કે વધુ કદ એની બેઝિક પ્રકૃતિ ધરાવે છે વધુ કદ આયનીકરણ એન્થાલ્પી ઓછી ધરાવે છે ઓછું કદ હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે વિદ્યાર્થી મિત્રો આ બધા ગુણધર્મોને તમે એક સાથે સાંકળી લો તો અને તો જ તમને આ બધી ઘટનાઓ કેના પ્રશ્નોના જવાબો તમને આવડશે દાખલા તરીકે પરમાણુ ક્રમાંક વધતા એક જ આવર્તમાં પરમાણુઓ ત્રીજા કે આયનીય ત્રીજા ઘટે છે એ આવડતના સંદર્ભમાં છે પછી એ બીજો આવડતો હોય ત્રીજો આવડતો હોય ચોથો આવડતો હોય કે કોઈ પણ ક્રમમાં લઈ શકો પર્ટિક્યુલરલી આપણે એસ વિભાગ અને પી વિભાગ પૂરતી વાત કરી રહ્યા છીએ પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ તો નિષ્ક્રિય વાયુઓની પરમાણુ ત્રિજ્યા વધુ હોય છે કારણ કે તેઓ નિષ્ક્રિય છે સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે એક પરમાણુનો બીજા પરમાણુ સાથે આંતર આણ્વીય આકર્ષણ કે આંતર પરમાણુ આકર્ષણ ઓછું હોય પરિણામે તેમના કદ વધુ હોય આલ્કલી તત્વોની પરમાણુ ત્રિજ્યા વધુ હોય છે એટલે જે તે આવર્તના સંદર્ભમાં આલ્કલી તત્વો દાખલા તરીકે ત્રીજા આવર્તમાં સોડિયમ પરમાણુની આયનીય ત્રિજ્યા વધારે છે કે પરમાણુય ત્રિજ્યા એની વધારે છે પરમાણુય ત્રિજ્યાના સંદર્ભમાં લઈએ સોડિયમ એમજી ટુ પ્લસ સીએ એનાથી આગળ જાઓ તો એલ પ્લસ થ્રી અહીંયા આગળ આપણે જે તે આવર્ત પૂરતી વાત કરીએ તો આલ્કલી તત્વો પરમાણુએ ત્રિજ્યા વધુ હોય છે સમગ્ર આવર્તમાં સમૂહ સત્તર હેલોજન તત્વોની પરમાણુ ત્રિજ્યા સૌથી ઓછી હોય છે કારણ કે આપણે જાણીએ છીએ જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ આવર્તમાં જતા જઈએ તેમ તેમ પરમાણુ ક્રમાંક વધે છે પરમાણુ ક્રમાંકના વધારાની સાથે સાથે પ્રોટોનની કેન્દ્રમાં સંખ્યા વધે છે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધવાના કારણે અને બાહ્ય સંયોજકતા કક્ષા એની એ જ જળવાય છે સમગ્ર ત્રીજા આવર્તમાં સોડિયમથી શરૂઆત કરીએ તો છે ક્લોરીન સુધી કક્ષા જે છે એ ત્રણ છે ઇલેક્ટ્રોન જે કંઈ અગિયારથી લઈને સત્તર સુધીના ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ કક્ષા ત્રણમાં ઉમેરાય છે પરિણામે કેન્દ્રના પ્રોટોનની સંખ્યા વધે બાર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે નિશ્ચિત અંતરમાં જ વધે છે તેથી તેમના વચ્ચે ધન વીજભારની પ્રબળતા અને ઋણ વીજભારની પ્રબળતા વધવાથી આકર્ષણ વધે પરિણામે પરમાણુય ત્રિજ્યા આવર્તમાં ઘટતી હોય છે એનાથી આગળ આપણે વાત કરીએ સામાન્ય ગુણધર્મ આવર્તનીય ગુણધર્મ તરીકે આયનીકરણ એન્થાલ્પી પી આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યામાં આપણે નહીં નહીં પડીએ આપ સૌ જાણો છો પહેલાં સેમેસ્ટરથી ભણી ચૂક્યા છો એટલે હવે આ નીટના લેવલમાં આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા તમને સમજાવવી જરૂરી નથી લાક્ષણિકતાઓની વાત કરીએ તો સામાન્ય રીતે એક જ સમૂહમાં પરમાણુ ક્રમાંક વધતા આયનીકરણ એન્થાલ્પી છે વિદ્યાર્થી મિત્રો કદ જવાબદાર છે પરમાણુ ક્રમાંક એક જ સમૂહમાં વધે એટલે પરમાણુનું કદ વધે પરમાણુનું કદ વધે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે અંતર વધવાને કારણે આકર્ષણ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું ઘટે છે આકર્ષણ ઘટે તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા એટલે કે એન્થાલ્પી ઘટે છે એક જ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા આયનીકરણ એન્થાલ્પી વધે છે શા માટે તો પરમાણુનું કદ ઘટે છે પરમાણુ ત્રીજા ઘટે છે પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ પ્રબળ થતું જાય છે એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જા વધશે એટલે કે એક જ આવટમાં પરમાણુ ક્રમાંક વધતાં આયનીકરણ એન્થાલ્પી વધે છે પરંતુ ક્યાંક ક્યાંક વિશિષ્ટતા જોવા મળે છે જે નીટ માટે જરૂરી છે જેમ કે આપણે બીજો આવર્ત લઈએ છીએ લિથિયમ બેરેલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને નિયોન લિથિયમ કરતાં બેરેલિયમની એન્થાલ્પી ખાસ કરીને પ્રથમ આઈનીકળેન્થાલ્પીની વાત કરી રહ્યા છીએ એ વધે છે બોરોન કરતાં પણ વધશે કાર્બન કરતાં નાઇટ્રોજન નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની ઘટશે એના માટે ઇલેક્ટ્રોન રચના આયનીકરણ એન્થાલ્પી માટે પરમાણુનું કદ એટલે કે પરમાણુએ ત્રિજ્યા ઉપરાંત ઇલેક્ટ્રોનની ગોઠવણી એ પણ અસરકારક પરિબળ છે અહીંયા આગળ કાર્બન કરતાં નાઇટ્રોજનની વધી જ્યારે ઓક્સિજનની વધવી એના બદલે ઘટે છે શા માટે તો કે નાઇટ્રોજન પાસે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના એનએસ ટુ એનપી થ્રી એટલે કે ટુ એસ ટુ ટુ પી થ્રી ઓક્સિજન પાસે ટુ એસ ટુ ટુ પી ફોર એટલે કે ચોથો ઇલેક્ટ્રોન યુગ્મિત અબંધકારક એક જ કક્ષકમાં ગોઠવાય અપાકર્ષણ અનુભવે તેથી સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે છે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તટસ્થ વાયુરૂપ પરમાણુ હોય ઇલેક્ટ્રોન સ્વીકારે ઋણ આયન બને ઉર્જા મુક્ત થાય છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જ્યારે આયનીકરણ એન્થાલ્પી ઉષ્મા શોષક પ્રક્રિયા છે ડેલ્ટા એચ અહીંયા આગળ પ્લસ છે જ્યારે અહીંયા આગળ ડેલ્ટા એચ પ્રક્રિયા માટે ઋણ મળે છે સ્વાભાવિક છે કે જેમ કદ નાનું તેમ અન્ય પરમાણુના ઇલેક્ટ્રોનને આકર્ષવાની તીવ્રતા વધુ હોય કારણ કે કદ નાનું છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અંતર ઓછું છે કદ મોટું છે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વચ્ચે આકર્ષણ ઘટી જાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી સામાન્યત બીજા આવર્ત કરતાં ક્રમશઃ આવતા ત્રીજા આવર્તના તત્વોની દાખલા તરીકે ફ્લોરીન કરતા ક્લોરીનની ઓક્સિજન કરતા સલ્ફરની નાઇટ્રોજન કરતાં પોસ્ફરસની વધુ હોય છે વિદ્યાર્થી મિત્રો આવા વિશિષ્ટ કિસ્સાઓ છે ને તમારે ખાસ યાદ રાખવા પડશે પ્રત્યેક ગુણધર્મ તમે જાણો છો પણ તમારી પાસે જે પ્રશ્ન આવે છે એ પ્રશ્નમાં એ બી સી ડી ચારે ચાર જે છે એ પરમાણુ ત્રીજાના સંદર્ભમાં એ સેન્ટન્સ હોય આયનીય ત્રીજાના સંદર્ભમાં બી સેન્ટન્સ હોય આયનીકળ એન્થાલ્પીના સંદર્ભમાં સી સેન્ટન્સ હોય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ યંથાલપીના સંદર્ભમાં જાણો છો કે નહીં પ્રશ્નમાં તમારી પાસે એ બાર તમારું નોલેજ કાઢવાનો એક પ્રયત્ન હોય છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનમાં રાખજો કે પી વિભાગના તત્વોના પ્રત્યેક પાનાની પ્રત્યેક લીટીના પ્રત્યેક શબ્દો જે છે પ્રત્યેક લાઈન જે છે એમાંની જેટલી જેટલી તમારી પાસે વિશિષ્ટતાઓ લાગે એ તમારા નીટ માટે મહત્વના એ બી સીડી વિકલ્પો છે અને એ નોંધ તમે તમે વાંચતા હો ત્યારે જ કરી શકો તમને જ્યારે ભણાવતા હોય મારા શિક્ષક મિત્રો ત્યારે તમે નોંધ કરાવજો એક વખત વિદ્યાર્થી એક બુક વાંચે છે ત્યારે એ બિલકુલ કોરે કોરું પાનું ન હોઈ શકે એમાં મહત્વના મુદ્દાઓ ક્યાં છે એની નોંધ ખાસ કરાવજો એનાથી આગળ આપણે વાત કરીએ સામાન્ય ગુણધર્મોની આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત ઋણતા તટસ્થ પરમાણુ જે છે અન્ય પરમાણુના ઇલેક્ટ્રોનને આકર્ષવાની તીવ્રતા કેટલી છે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી વિશેની વાત આપણે વ્યાખ્યાયિતમાં આપણે નહીં પડીએ સમયની મર્યાદાની સાથે આપણે દોડવાનું છે એક જ સમૂહમાં પરમાણુ ક્રમાંક વધે તેમ વિદ્યુત ઋણતા ઘટે છે હમણાં જ વાત કરી મેં કે એક જ સમૂહમાં ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધતા આવનારો નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં આવે છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે છે પરમાણુએ ત્રિજ્યા વધે છે પરમાણુઓ ત્રિજ્યાના વધારાની સાથે સાથે અન્ય પરમાણુના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર પણ વધવાનું છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જ્યારે અંતર વધે છે બીજા અર્થમાં કહીએ તો પરમાણુ ત્રિજ્યા જ્યારે વધે છે ત્યારે ઇલેક્ટ્રોનનું પ્રોટોન પ્રત્યેનું કેન્દ્રીય આકર્ષણ જે છે એ ઘટે છે એ વિદ્યુત ઋણતા ઘટે છે એક જ આવર્તની વાત કરીએ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ સોડિયમથી ક્લોરિન તરફ જાઓ પોટેશિયમથી બ્રોમિન તરફ જાવ એક જ આવતમાં પરમાણુ ક્રમાંક જેમ જેમ વધતો જાય છે તેમ તેમ ઘટે છે તેમનું કદ નાનું થતું જાય છે અન્ય પરમાણુનું ઇલેક્ટ્રોન જ્યારે વધુ ને વધુ નજીક આવી શકે છે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ જેમ ઇલેક્ટ્રોન નજીક આવશે કેન્દ્રનું આકર્ષણ છે એટલે કે વિદ્યુત ઋણતા એક જ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા અથવા ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં એક જ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા વિદ્યુત ઋણતા વધે છે દરેક સમૂહના પોતાના તત્વોના વિશિષ્ટ ગુણધર્મો પણ હોય છે જેમ કે આલ આલ્કલિત તત્વો જે છે જલીયકરણ એન્થાલ્પી બેરેલિયમનો વિકર્ણ સંબંધ બોરનનો વિકર્ણ સંબંધ દરેકની વિશિષ્ટતા છે વિદ્યાર્થી મિત્રો કોઈ એક સમૂહને જનરલ સામાન્ય અર્થમાં તમે લઈ શકશો પણ પ્રત્યેક તત્વોની કોઈને કોઈ વિશિષ્ટતા રહેલી છે એ તમારી ટેક્સ્ટબુકમાં કે તમારા રેફરન્સ બુકમાં ફરજિયાત નોંધ કરવી પડશે અલગ નોટબુકમાં તમારે તમારે પોતાને એ નોંધ કરતી જવી પડશે કારણ કે વિશાળ રેન્જ છે બેતાલીસ જેટલા તત્વોનું તેમના સંયોજનોનું તેમની પ્રક્રિયાઓનું તેમના નિષ્કર્ષણો તેમના પ્રાપ્તિ ખનીજો હાર માળાઓ છે તમારા અભ્યાસ માટે તો નોંધ તમારે કરવી પડશે કે આ વિશિષ્ટ છે જેમ કે ધાત્વિક ગુણધર્મ સામાન્ય રીતે એક જ સમૂહમાં પરમાણુ ક્રમાંક વધતા ધાત્વિક ગુણધર્મ વધે છે એની સાથે આવર્તમાં લ્યો તો એક જ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા ધાત્વિક ગુણધર્મ ઘટે છે વિદ્યાર્થી મિત્રો સમૂહ અને આવર્તનું જે સામાન્ય ગુણધર્મોની લાક્ષણિકતા છે એ લગભગ સામાન્યતઃ કોમન હોય છે દરેક સમૂહની તમારે એકને એક સામાન્ય ગુણધર્મની વાત અવારનવાર અવારનવાર તમારે અલગ અલગ વાંચવાની જરૂર નહીં પડે કોમન સેન્સનો એ પ્રશ્ન છે કે એક જ સમૂહમાં પરમાણુ ક્રમાંક વધે એટલે કે ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ ધાત્વિક ગુણધર્મ વધે છે જેમ કે સમૂહ ચૌદ કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ સમૂહ પંદર નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મત કાર્બન અધાતુ સિલિકોન જર્મિનિયમ અર્ધ ધાતુ ટીન અને લેડ ધાતુ તરીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ આર્ટિમોની અર્ધ ધાતુ ધાત્વિક ગુણધર્મ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન એ થવો જોઈએ કે આવું કેમ બને છે ધાતુ અને અધાતુ વચ્ચેની મુખ્ય લાક્ષણિકતા એક જ છે કે કદ જે પરમાણુ કદ વધુ છે મોટાભાગના ડાબી બાજુના તત્વો કોષ્ટકમાં જમણી બાજુ તરફ જઈએ તેમ કદ ઘટતું જાય છે ડાબી બાજુના તત્વોના પરમાણુય ત્રિજ્યાઓ કે પરમાણુનું કદ જે છે એ જમણી બાજુના તત્વોની સાપેક્ષમાં વધુ છે સમૂહમાં પણ એ જ ઘટના બને છે કે ઉપરના તત્વો જે છે એના કરતાં ક્રમશ સમૂહમાં નીચે આવતા તત્વોના પરમાણુ ત્રિજ્યા કે પરમાણુ કદ સહસંયોજક ત્રીજ્યા એવો શબ્દ પણ છે તો એ જ્યારે વધે છે ત્યારે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે આયનીકરણ એન્થાલ્પી ઘટે એ તો ધાતુઓનો ગુણધર્મ છે કે ધાતુઓ વિદ્યુત કે ઉષ્માના સુવાહક હોય છે શા માટે ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત કરે છે ઇલેક્ટ્રોનિય વાહકતાનો એ ગુણ ધરાવી શકે છે એકબીજા ત્રીજા ત્રીજા ચોથા સાથે કેટલી બધી લાઈનો સંકળાયેલી છે કે કદ વધવાને કારણે ધાત્વિક ગુણધર્મ વધે છે કદ વધવાને કારણે ઇલેક્ટ્રોન મુક્ત પરિભ્રમણ કરી શકે છે કદ વધવાને કારણે સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકાય છે ધાતુઓનો ગુણધર્મ છે વિદ્યુત ઉષ્માની એ સુવાહક હોય છે એટલે આ બધા જ ગુણધર્મોની એક સમરી એક યાદી વિદ્યાર્થી મિત્રો તમારી નોટમાં અલગથી કરી રાખો તમે વાંચો છો પણ વાંચવાની સાથે સાથે જે વિશિષ્ટ ગુણધર્મ છે એની નીચે અન્ડરલાઈન કરવાની ટેવ પાડો જ્યારે તમારે નીટ કે અથવા ફરી વખત રિવિઝન તમે કરતા હો ત્યારે એ મહત્વના અંડરલાઈનવાળા મુદ્દાઓ જે છે એ પહેલાં વાંચો એ બી સીડી વિકલ્પો તમને મળી જશે अगर हम अपने बात करिए विद्यार्थी मित्रों અત્યાર આપણે વાત કરી છે પી વિભાગના તત્વોની પી વિભાગના તત્વો બોરોન એલ્યુમિનિયમ ગેલીમ ઇન્ડિયમ થેલિયમ

સમૂહ તેર સમૂહ ચૌદ સમૂહ પંદર સમૂહ સોળ સમૂહ સત્તર સમૂહ અઢાર એક કોમન ફ્રેમ છે દરેક સમૂહના તત્ત્વોના પ્રાપ્તિ સ્થાનો એટલે કે એની ખનીજ તમારી પાસે લિસ્ટ હોવું જોઈએ ત્રીસે ત્રીસ તત્ત્વો ક્યાંથી મળી શકે છે એક સર્કિટ એક સિરીઝ એક આખી સમજૂતી તમારી પાસે હોવી જોઈએ ટેક્સ્ટબુકમાં ભલે સમૂહ તેરમાં આપી સમૂહ ચૌદમાં આપી સમૂહ પંદરના તત્વોની આપી સમૂહ સોળના તત્વોની સત્તરના અઢારના તત્વોની અલગ 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 તમને સમૂહ પ્રમાણે આપેલી છે તમારી પાસે તો એક કોમન થીમ હોવી જોઈએ કે સમૂહ એકના તત્વો ક્યાંથી મળી આવે છે એની ખનીજો કઈ છે સમૂહ બેના તત્વો કયા કયા છે ક્યાંથી મળી આવે છે તેની ખનિજો કઈ છે તેના નામ કયા છે હા સૂત્રો પાકા કરવાના હોતા નથી ખનીજોના બહુ જ અટપટા હોય છે પણ એ ઓક્સાઇડ છે એ સલ્ફાઈડ છે એ પાઇરાઈટ છે એ નાઇટ્રેટ છે એ કાર્બોનેટ છે એ ઓક્સાઇડ છે જ્યાં સુધી એ લિસ્ટ તમે તમારી જાતે નહીં બનાવો ત્યાં સુધી કોઈ તમારી પાસે એ બીસીડી સાચા વિકલ્પોના જવાબો નહીં આવે એક પ્યુરલી કનેક્ટિવિટી એકબીજા સાથે છે કે કેટલા સંયોજનો ઓક્સાઇડ તરીકે મળે છે કેટલા પાઇરાઇડ્સ તરીકે મળે છે કેટલા કાર્બોનેટ તરીકે મળે છે કેટલા નાઇટ્રેટ સ્વરૂપે મળી શકે વિચારીજો સમૂહ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર સમૂહ એક અને બે આઠે આઠ સમૂહના કુલ બેતાલીસ તત્વો જે છે એ બેતાલીસ તત્વોનું નિષ્કર્ષણ ખનીજો પ્રાપ્તિ સ્થાન યાદ રાખવું પડશે અલગ અલગ કટકા કરવા કરતાં એક થીમ પકડી લો ને તત્વો છે આટલી રીતે નિષ્કર્ષણ થાય છે તો તમે નીટના એ બીસીડી વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી શકશો સે મહિનાથી આગળ વધો ત્યાર પછીના મુદ્દા આવે ના ગુણધર્મો જે તે સમૂહના આવર્તનીય ગુણધો જે હમણાં મેં લિસ્ટ તમને લઈને સમજાવ્યું એ કોમન છે દરેક સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મો ઓક્સિજન સાથે સંયોજાઈને ઓક્સાઇડ આપે છે નાઇટ્રોજન સાથે સંયોજાઈને નાઇટ્રાઇડ આપે છે પાણી સાથે હાઇડ્રોક્સાઇડ સલ્ફાઈડ હેલોજન સાથે હેલાઇડ સામાન્ય બધી જ પ્રક્રિયાઓની આપણને ખબર હોવી જોઈએ સંપૂર્ણપણે જ્યાં સુધી તમામ પ્રકારના બેતાલીસે બેતાલીસ તત્વોના રાસાયણિક ગુણધર્મો સમૂહવાર પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ગોઠવવા પડશે પાનાના પાના ભરેલા છે દરેક પાનાની દરેક પેરાગ્રાફની દરેક લીટીઓની અહીં છણાવટ આપણે નહીં કરી શકીએ પણ દરેકમાં શું વિશિષ્ટતા છે એ તો હું તમને ચોક્કસ પાંત્રીસ વર્ષના અનુભવને અંતે કહી શકું છું છે જે હું કરી રહ્યો છું તે પ્રશ્નોની આખી ટુ થાઉઝન્ડ નાઇન ટુ ટુ થાઉઝન્ડ સેવન્ટીન સુધીના મેં કરેલા સર્વે પરથી વિદ્યાર્થી મિત્રો એક ચોક્કસ બાબત ધ્યાનમાં રાખજો કે પી વિભાગના તત્વો ના પ્રશ્નો બેઝિક કન્સેપ્ટ ઉપર જ હોય છે મેગ્નેશિયમની કે આર્સેનિકની કઈ ખનીજનું નામ સાચું છે એવું નહીં પૂછે પણ એટલીસ્ટ છે ટુ થાઉઝન્ડ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન નિયરલી નાઇન ઇયર્સના જે પ્રશ્નો જે છે એની જે થીમ જે છે એની જ આપણે આજે ચર્ચા કરવાની છે બાકી તો દરેક સમૂહના દરેક તત્વોના દરેક સંયોજનો અને એ સંયોજનોના ઉપયોગો જેમ કે સમૂહ એક તો કે સોડિયમ સોડિયમના સંયોજનો સોડિયમ ક્લોરાઈડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ કાર્બોનેટ બાય કાર્બોનેટ મેગ્નેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમના સંયોજનો કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ સિમેન્ટ સંયોજનો ઘણું 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 બધું વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરવાનું આવે છે પણ જો એનો અર્ક કાઢીને અલગ તમારી પોતાની થીમ પ્રમાણે જે હું બતાવી રહ્યો છું એ પ્રમાણે તૈયાર કરશો તો કોઈ મુશ્કેલી તમને ક્યારેય નહીં પડે આપણે અત્યારે વાત કરીએ છીએ પી વિભાગના તત્વોની નીટના લેવલમાં આપણે શું કરવું જોઈએ શોર્ટ એન્ડ સ્વીટ શું કરવું જોઈએ કે જેથી આપણે માર્ક મેળવી શકીએ અને તમે તમારા ગોલ પ્રમાણે એડમિશન મેળવી શકો ચાલો આપણે થોડાક પ્રશ્નોની વાત કરીને થીમ સમજીએ મેં વાત કરી વિદ્યાર્થી મિત્રો અનેક પ્રશ્નો છે પી વિભાગમાંથી તમારી પાસે પણ અનેક પ્રકારના સંદર્ભ પુસ્તકો હશે પ્રશ્નોની નોંધ હશે મારે તો આ તબક્કે તમને એટલું જ કહેવાનું છે કે પી વિભાગના તત્વોની જે પૂછવાની ગટ છે એ કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી જેમ કે અત્યાર સુધીના પૂછેલા પ્રશ્નમાં એક પ્રશ્ન કઈ પાસે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ કોઈ એક પ્રશ્ન માત્ર અહીંયા આગળ મેં તમને કીધું કે ફોસ્ફરસ નાઇટ્રોજન કે બોરોન અહીંયા ક્લોરીન આખું પી વિભાગનું કોઈ પણ સિરીઝ લાગુ પડે છે સમૂહ તેરથી થી લઈને સમૂહ અઢાર સુધીના બંધ કોણ બંધ લંબાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા મધ્યસ્થ પરમાણુ આજુબાજુની ગોઠવણી સો મેની ક્વેશ્ચન વિથ યુ જો એક ઉદાહરણ તરીકે તમને થોડાક પ્રશ્નો જ મારે આપવા છે ડિટેલમાં તો આખે આખું પાનાના પાના પી વિભાગના તત્વો વિશે ભરેલા તમારી પાસે પણ છે ક્રમશઃ હું જે તમને કહી રહ્યો છું એ પ્રશ્નોની પદ્ધતિ જુઓ કોઈ એક પેટર્ન નથી 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 પી વિભાગ ત્રીસ તત્વોનું રસાયણ છે તેના સંયોજનોનું રસાયણ છે તેના બંધારણનું રસાયણ છે સંયોજનોની વિશેષતાઓનું બંધારણ છે કેટલું બધું તમારે કરવાનું છે ચાલો આપણે આ પ્રશ્નની વાત કરીએ તમે જ્યારે પ્રશ્ન વાંચશો લિસ્ટ હશે ઘણા બધા રેફરન્સ બુકોમાં છે કઈ સ્પેસિસ પાસે બંધકોણ એકસો વીસનું છે ઓપ્શન આપ્યા છે સાચો જવાબ બીસીએલ વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે વાંચો ત્યારે મહેરબાની કરીને તમારી પાસે જે પ્રશ્ન છે પાનું ફેરવશો એટલે એની પાસે જવાબ પણ તમને મળી જવાનો છે બહુમાં બહુ તો પચાસ સો બસો પ્રશ્નો પૂરા થાય એટલે જવાબ છે તમારી પાસે પણ તમારી પાસે એ જવાબ શા માટે બીસીલ બીસીએલ થ્રી સાચો છે શા માટે સાચો જવાબ તો જ્યાં સુધી તમે આ નોલેજ નહીં મેળવો ત્યાં સુધી નીટનો સામનો કરવો મુશ્કેલ પડવાનો છે આ પૂછાયેલા પ્રશ્ન હું તમને કહું છું પીએચ થ્રી સીએલએફ થ્રી એનસીએલ થ્રી બીસીએલ થ્રી ચાર મેં સ્ટ્રક્ચર તૈયાર કરીને તમને આપ્યા છે એમાં તમે જોઈ શકો છો કે બધાના અંદર મધ્યસ્થ પરમાણુની આસપાસ ત્રણ અન્ય પરમાણુઓ જ ગોઠવાયેલા છે એક ફોસ્ફરસની આસપાસ અન્ય બીજા ત્રણ હાઇડ્રોજન પરમાણુ ગોઠવેલા છે એક ક્લોરીન મધ્યસ્થ પરમાણુની આસપાસ બીજા ત્રણ ક્લોરીન પરમાણુ ગોઠવાયેલા છે એક નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુની આસપાસ ત્રણ ક્લોરીન પરમાણુ ગોઠવાયેલા છે એક બોરન પરમાણુની આસપાસ અન્ય ત્રણ ક્લોરીન પરમાણુ ગોઠવાયેલા છે બધાની રચના પહેલી દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો તમને સરખી લાગે વિચારવાનું એ છે કે પીએચ થ્રી પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે સીએલ થ્રી પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે એન એલ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે બીસીએલ થ્રી પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં નથી વિચારીએ છીએ આપણે આવું ક્યારેય જ્યાં સુધી તમે તો માત્ર આ ત્રણ જુઓ છો અને જવાબ ન આવડ્યો એટલે પાનું ફેરવીને છેલ્લા બસો પ્રશ્ન પૂરા થાય એટલે પ્રશ્ન નંબર પચીસ એનો જવાબ કયો તો કે ડી ડી માની લીધું તમે જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો એ માનેલો ડીનું તમે ડિટેલમાં આ કેમેસ્ટ્રી નહીં ભણો ત્યાં સુધી નીટ ક્લિયર કરવાની કેમેસ્ટ્રીમાં અપેક્ષા ન રાખતા अबंधकारक इलेक्ट्रॉन युग्म बंधकारक इलेक्ट्रॉन युग्म याद करो वीएसईपीआर -E सिद्धांत याद आवे छे से, सेकंड स्टेप तो यहां अगर एक अबंधकारक इलेक्ट्रॉन युग्म से अपाकर्षण लाग से 93.5 अपाकर्षण लाग से 90 अपाकर्षण लाग से 107.8 यहां अगर अ બંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ત્રણે વન ટ્વેન્ટી અપાકર્ષણ ઓછું કેન્દ્રસ્થ બોરોન પરમાણુ પાસે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગમાં નથી બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં નથી સંપૂર્ણપણે વન ટ્વેન્ટી વન ટ્વેન્ટી વન ટ્વેન્ટી વિચારી જો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું નોલેજ તમે જે પ્રશ્ન વાંચો છો ટેક્સ્ટબુકમાં આપેલું છે તો તમે સોલ્વ કરો છો છાપેલું છે આખું કેમેસ્ટ્રી અમે ભેગા થઈને બનાવ્યું તમારા માટે એ કેમેસ્ટ્રીના શબ્દ શબ્દ આની પહેલાની બુક જે હતી એનસીઆરટી સાથે તાલ મિલાવીને જ અમે બનાવી હતી હજુ પણ નવી આવવાની છે એમાં કોઈ એટલું બધું નવો ફેરફાર નથી એનસીઆરટી ઇલેવનથી દાખલ થઈ રહ્યું છે પણ જ્યાં સુધી આ કેમેસ્ટ્રી તમારા મગજમાં નહીં હોય ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો કે દરેકના બંધારણો બરાબર સમજી લેજો સમૂહ તેરના તત્વો તેના હાઇડ્રાઇડ તેના હેલાઇડ તેના ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ એના બંધારણમાં જ્યાં સુધી તમે નહીં જાઓ ત્યાં સુધી ડિટેલમાં તમે આ માહિતી નહીં આપી શકો આ બધા તમને તો એક સરખા લાગે છે પરંતુ એનું આવું બંધારણ વિદ્યાર્થી મિત્રો તમે વિચારો છો ખરા હવે વિચારતા થઈ જજો કારણ કે દરેક સમૂહ સમૂહ તેર ટુ એનપી વન સમૂહ પંદર એનએસ ટુ એનપી થ્રી સમૂહ સત્તર એનપી એક્સ ટુ એનપી વાય ટુ વન 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 મળશે સમૂહ પંદર એનએસ ટુ એનપી વન જ્યાં સુધી આ કેમેસ્ટ્રી આપણી પાસે નથી ત્યાં સુધી આ જવાબ આપણે આપતા મું છે હા આપણે વાંચ્યો હોય ને ગોખી નાખેલો હોય ને એ જ પ્રશ્ન જો પૂછાયેલો હોય તો આપણને હજી સુધી વાંધો આવ્યો નથી પણ નીટમાં એવું નહીં બને ઉદાહરણ તરીકે બીજો પ્રશ્ન આપણે મોકલ્યો ચલો હું ધારે તો તમને ક્રમશઃ તેરમા સમૂહની આખી કેમેસ્ટ્રી ચૌદમા સમૂહની આખી કેમેસ્ટ્રી પંદરમા સમૂહની આખી કેમેસ્ટ્રી હોળમાં સમૂહની આખી કેમેસ્ટ્રી સત્તર હજારની આખી કેમેસ્ટ્રી લિયો લ્યો 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 પાના પાના લીટી લીટી ઉકેલતા જાઓ ઉકેલતા જાઓ એક મહિનો લાગી જાય પણ અત્યારનો આ સમય વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ છે દાખલા તરીકે પ્રશ્ન છે કોલમ એક ના આંતરલોજન ના આકાર કોલમ બે ના સાથે યોગ્ય વિકલ્પ જોડી પસંદ કરો મેં શોટમાં ક્વેશ્ચન મૂક્યો છે તમે એનો હેતુ સમજી જશો સંપૂર્ણપણે એમ કહેવાય ને કે રસાયણની ભાષાને એનો વિસ્તારપૂર્વક પ્રશ્ન નથી લખ્યો કારણ કે સમય મર્યાદાની સાથે મારે ચાલવાનું છે અહીંયા આગળ કોલમ એક છે એમાં આંતરહેલોજન તત્વો આપેલા છે સ્વાભાવિક છે કે હેલોજન તત્વો એ જ સમૂહના બીજા તત્વો સાથે સંયોજાય આંતરહેલોજન સંયોજનો કહેવાય એના પ્રકાર આપણે જાણીએ છીએ એક્સ ડેક્સ એક્સેક્સ ડેક્સ થ્રી એક્સે ફાઈવ એક્સ ડેક્સ સેવન સામે એના આકારો છે હજી એના સંકરણો પણ હોઈ શકે આંતરહેલોજન પૂરતું આટલું જ કેમેસ્ટ્રી નથી એ સિવાયનું પણ છે પણ પ્રકાર તો આટલા જ છે આટલા જ પ્રકાર છે એના આકારો છે વિદ્યાર્થી મિત્રો હું તમને કહી રહ્યો છું કે પેપર જે છે પી વિભાગનું એ આખું બીજા બધા જ ચેપ્ટરો કરતા જુદા જ પ્રશ્નો લઈને આવે છે એક વખત મેં પેલું કીધું એ પૂછા બીજી વખત આ પૂછાય છે મેં સાચો જવાબ સીધો લખીને આપ્યો છે તમને પણ તમારે એક્સ એક્સ ડેક્સ એક્સ એક્સ ડેક્સ થ્રી એક્સ 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 ફાઈવક્સ સેવનના બંધારણો ભણવા પડશે એ બંધારણમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ તેના આકારો વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો કે ઇલેક

ટી આકાર છે એક્સ એક્સ ડેક્સ ફાઈ જે છે ચતુષ્ફલકીય પિરામિડલ છે એક્સ એક્સ ડેક્ષ સેવન જે છે ડી જે છે પંચકોણીય દ્વિ પિરામિડલ છે માત્ર જવાબ જોઈ લીધો અને આપણે સ્વીકારી નથી લેવાનું શા માટે આ છે તો તેના માટે તમારે આ યાદ રાખવું પડશે કે આંતર હેલોજન સંયોજન શું છે બે જુદા જુદા પ્રકારના હેલોજન તત્વો સંયોજાઈને હેલોજન સંયોજન બનાવે છે ક્લોરીન સાથે ફ્લોરિન બ્રોમિન સાથે ફ્લોરિન બ્રોમિન સાથે ક્લોરીન આયોડીન સાથે ફ્લોરિન આયોડીન સાથે ક્લોરીન એક્સ એક્સ ડેક્સ રેખીય છે एक्स एक्स डैक्स 3 प्रकारना કેટલા સંયોજનો છે તો કે ClF3 BrF3 IF3 ICl3 એનો આકાર કેવો હોય વળેલોટી એક્સ એક્સ ડેશ 5 પ્રકારના કેટલા સંયોજનો છે તો કે ClF5 BrCl5 IF5 चतुष्કોણીય પિરામિડલ એક્સ એક્સ 1 એક્સ એક્સ ડેશ 7 I F 7 પંચકોણીય દ્વિ પિરામિડલ આ બધા જ આકારો તમે સેકન્ડ સેમેસ્ટરના પરમાણુના બંધારણમાં ભણી ચૂક્યા છો હજુ આની સાથે એવા આકારો દોરેલા હોવા જોઈએ અને એ આકારો તમે દોરશો તો તમને આંતરિલોજનની આખી કેમેસ્ટ્રી સમજાશે આપણે તો માત્ર પ્રશ્ન વાંચીશ જવાબ વાંચી છે જવાબ ન આવડે એટલે છેલ્લા પાનામાં જોઈ લઈશી આવી ગયો હું ઘણી વાર ભણાવતી વખતે વિદ્યાર્થી મિત્રોને પૂછું કે જવાબ સિંહ સાચો છે તો જવાબ સિંહ જો સાચો હોય તો શા માટે તમારી જાતને વિદ્યાર્થી મિત્રો આ દરેક સવાલના જવાબ વખતે આ પૂછજો કે શા માટે આ સાચો જવાબ છે તો કે એ ખબર નથી ત્યાં તમારું કેમેસ્ટ્રી પૂરું થઈ ગયું બરાબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો કે પિસ્તાલીસ પ્રશ્નોના પિસ્તાલીસ પિસ્તાલીસ જવાબો આપવા આપણા માટે નીટમાં કેમિસ્ટ્રીના આવડતા હોય તો જરૂરી છે ન આવડતા હોય તો માત્ર પિસ્તાલીસમાંથી ત્રીસ આવડે ને તો પણ આપણે ઓફ માર્કથી ઉપર જઈ શકીએ છીએ મારે તમને કેવું છે કે સાતસો વીસમાંથી સાતસો વીસ ઇતિહાસ તપાસો કેટલાને આવ્યા તમે જે સંસ્થામાં જે ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહ્યા એમાં પૂછજો તો ખરા સાતસો વીસમાંથી સાતસો કોઈને આવ્યા છે અને છતાં આપણને બધું આવડી જવો જોઈએ સિલેક્ટ કરો આટલા ચેપ્ટર આટલા માર્ક આવવા જોઈએ નથી વિચાર્યું ક્યારે એવું હવે વિચારજો જો મેં આ તમને એ જ વાત કરી હતી કે દરેકના આકારો આપણને ખબર હોવી જોઈએ એ પણ ખબર હોવી જોઈએ કે પેલા તત્વ જે છે આંતરહેલોજનમાં આવે છે એનું કદ મોટું હોવું જોઈએ ધન છે પાછળ જે આવે છે દાખલા કે ફ્લોરિન છે અહીં ક્લોરિન છે અહીંયા આગળ ફ્લોરિન છે ફ્લોરિન છે ક્લોરિન છે ફ્લોરિન છે ક્લોરિન છે આગળનું તત્વ જે છે એ ધન ભરી મોટા કદવાળું છે એ મગજમાં આવે છે પાછળનું તત્વ જે છે ઋણ ભાર ધરાવશે એ નાના કદ વાળું હોવું જોઈએ આ વિધાનો છે બીસીડી કે આંતરેલો આયનનું કદ હંમેશા મોટું હોય છે ઋણ આયન નું કદ નાનું હોય છે વિધાન સાચું કે ખોટું મારે આજે તમને એ જ કેવું છે કે કેટલા 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 પ્રકારના પ્રશ્નો પી વિભાગમાંથી થઈ શકે છે અને આપણે એ કરતા નથી આપણે માત્ર વાંચીએ છીએ ટેક્સ્ટબુક વાંચી લીધી પ્રશ્નો વાંચી લીધા જવાબ જોઈએ ન આવડ્યું છેલ્લા પાને જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી પી વિભાગના તત્ત્વોના પ્રશ્નોનો સંબંધ છે ત્યાં સુધી દરેક સમૂહ તેના તત્વોના જનરલ ગુણધર્મો એક સાથે લ્યો કેવા પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નનો એ બી સીડી પેકિંગ કયો વિકલ્પ છે શા માટે એ વિકલ્પ છે એનું અલગ કેમિસ્ટ્રી છે મેં હમણાં તમને ઉદાહરણ તરીકે બે ત્રણ પ્રશ્નોની વાત કરી એ જ સાચી પદ્ધતિ છે ફરી પાછા બીજા લેક્ચરમાં આપણે મળીએ છીએ થેન્ક યુ